ગુજરાતમાંથી પ્રસિદ્ધ થતા જાહેર ખબર માન્ય લઘુ અને માધ્યમ અખબારો પાસેથી પ્રિન્ટિંગ અને કાગળના બિલ મંગાવતો પરિપત્ર બહાર પડ્યો છે, જેની સામે ગુજરાતભરના અખબારી આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે બનાસકાંઠાના લઘુ અખબારોએ આ પરિપત્ર રદ કરવાની માંગ સાથે આજે માહિતી નિયામકને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત સરકારમાં માહિતી ખાતા દ્વારા જાહેર ખબર માન્ય લઘુ અને મધ્યમ અખબારો પાસેથી પ્રિન્ટિંગ અને કાગળના જીએસટી નંબર ધરાવતા બિલોની માંગણી કરવામાં આવી છે, જેની સાથે સપ્તાહી સહિતના લઘુ અખબારોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આ વિવાદિત પરિપત્ર રદ કરવાની માંગ સાથે આજે બનાસકાંઠાના સાપ્તાહિકના તંત્રી અને પાલિકાની બેઠક યોજાઈ હતી, જેમાં કોરોના કાળમાં આ વિવાદિત પરિપત્ર સાપ્તાહિકોના ગળે ટૂંપો આપવા સમાન હોય વિરોધ વ્યક્ત કરાયો હતો. ગુજરાત રાજ્ય માહિતી ખાતા દ્વારા ગાંધીનગરથી એક પરિપત્ર આવેલો છે કે જેની અંદર નાના અખબારોને જીએસટીના બિલો રજૂ કરવાનું કહ્યું છે, જેમાં કાગળ અને પ્રિન્ટિંગના બિલો રજૂ કરવાનું કહ્યું હતું. જેમાં જૂના વર્ષના બિલો રજૂ કરવાના હોય, અમને કોઈ જૂના બિલો અમે રજૂઆત કરી મતલબ વ્યવસ્થા કરી શકીએ તેમ નથી. જ્યારે અત્યારે કોરોના અને મહામારી વચ્ચે પત્રકારોની હાલત કફોડી છે, ત્યારે આવા જે બિલોની માગણી કરી છે માહિતી ખાતા દ્વારા, બરાબર, એ યોગ્ય નથી અને એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. બેઠક બાદ ઉપસ્થિત તંત્રીઓએ પાલનપુર સ્થિત માહિતી કચેરીએ પહોંચ્યા હતા અને જ્યાં નાયબ માહિતી નિયામકને આવેદનપત્ર પાઠવી પરિપત્ર રદ કરવાની માંગ કરી હતી.